ભરૂચ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં દસ કરોડથી વેરાની વસુલાત કરવામાં આવી છે અને કુલ એકવીસ કરોડ ટાર્ગેટ ત્રીસ માર્ચ સુધી પૂરું કરવાના લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેથી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં દસ કરોડથી પણ વધુ રકમના બાકી પડતા વેરા ન ભરનાર મિલકત ધારકો પર કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી આગામી દિવસોમાં કરી દેવામાં આવી છે આ બાબતે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળાએ મીડિયાના માધ્યમથી ભરૂચની જનતાને અપીલ કરીને જણાવ્યું હતું કે વહેલી તકે પોતાની માલિકીની મિલકતોના બાકી પડતો વેરો મિલકત ધારકોએ તાત્કાલિક નગરપાલિકા કચેરી ખાતે જમા કરાવી નાગરિક ધર્મ નિભાવી સહયોગ આપવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો ત્રીસ માર્ચ સુધીમાં મિલકત ધારકો પોતાનો વેરો નહીં ભરે તો ન છૂટકે નગરપાલિકા દ્વારા મિલકત ધારકોના લાઇટ પાણી અને ગટરના કનેક્શન કાપવાની ફરજ પડશે ભરૂચ નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સ વ્યવસાય વેરો પાણી વેરો જે બી કંઈ વેરા બાકી રહી છે એ વેરો જે અમારા અરજદારો લગભગ સડસઠ હજાર જેટલી મિલકતો કોમર્શિયલ અને રેસિડેન્ટ તરીકે થાય છે એનો મિલકત વેરો લગભગ અમારા ત્યાં બાર બાર લાખ જેટલો બાર કરોડ જેટલો અમારા ત્યાં હમણાં ઉપલબ્ધ થયો છે હજુ જે અમારો દસ કરોડ જેવો બાકી છે એ અમારી ટીમ આખી ટીમ નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી તેમજ એ ભેગા થઈને અમે જે લોકોએ ટીમ બનાવી છે અમારા તળવી સાહેબ છે એ તળવી સાહેબ સાથેની ટીમ અમારી માર્કેટમાં ઉઘરાણી માટે જાય છે આથી સર્વ અરજદારોને સર્વ કોમર્શિયલ મિલકતોવાળાને એક નમ્ર અરજ કર્યું છે કે વહેલી ટકે માર્ચ પહેલાં માર્ચ આવવાથી એનું જો પૈસાની અમારી જે રિકવરી કરવાની છે અને બાકી હોય તમે એને સીલ પણ કરી દેવા માટેની તૈયારી રાખી છે તો આપશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે વહેરી ટકે તમારું પૈસાનું ભણનું જલ્દી જલ્દી કરી જાવ એવી અમે ફરી ફરીથી તમને વિનંતી કરીએ છીએ બીજું કે જે લોકોના જૂના પૈસા બાકી છે જે પાંચ વરસથી દાઠ વરસથી બે વરસથી એ લોકોને કોઈપણ જાતનો કંઈક પણ વિના શંકો છે કોઈ તકલીફ હોય તો નગરપાલિકામાં ચીફ ઓફિસરશ્રીને અથવા કારોબારી અધ્યક્ષને મળીને એમાં શું થઈ શકે છે કઈ રીતે પૈસા ભરી શકાય છે એનું પણ અમે નિરાકરણ રૂબરૂ બોલાવીને અમે કરીશું બ્યુરો રિપોર્ટ શુભમ ઉપાધ્યાય ભરૂચ